ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ની અંદર હિન્દીમાં આપણે આ છે અસાઇનમેન્ટ અને પેપર સ્ટાઇલ આપણે આ છે સમજવાની છે, બરાબર. આપણે હિન્દી ધોરણની અંદર પાઠ્યપુસ્તકમાં આપણે 1 થી 8 પાઠ યાતાયાતથી લઈ અને ભરત મિલાપના પાઠ, આ 8-8 પાઠ આપણે સરસ મજાના સમજી ગયા છીએ. પાઠ્યપુસ્તકની અંદર સમજી ગયા છીએ, સ્વામાં પણ આપણે સમજી ગયા છીએ. તમે દરરોજ વિડીયો જોતા છતાં અને એનું હોમવર્ક જે આપતી હતી એ તમે સરસ પાછું મને કરીને પણ આપ્યું છે. તો હવે આ બધું થઈ ગયા પછી હવે તમને એમ થતું હશે કે આપણે બધું સમજાવી તો દીધું જ છે, પછી આપણે એક્ઝામ લઈએ છીએ, ખબર છે ને, પરીક્ષા. તો હવે તમારે થોડાક જ સમયની અંદર એક પેપર આપશે, તમારી પરીક્ષા લેવામાં આવશે. એ પેપર કુલ 40 માર્કનું પેપર હશે. હવે હું તમને પહેલાં પેપરની વાત કરી દઉં, તમારે પેપર કેમ લખવાનું છે ને શેમાંથી લખવાનું છે. કુલ 40 માર્કનું પેપર હશે, એ તમારે એક પિન પેજની અંદર લખવાનું રહેશે, બરાબર. સૌથી પહેલાં આપણી પાસે પિન પેજ છે, એ પિન પેજમાં સૌથી પહેલાં પૂરું નામ, ધોરણ, વિષય, તારીખ, વાર, આ ખાસ જ આ બધી માહિતી આપણે લખવાની રહેશે. શું કામ કે આપણું પૂરું નામ, વિષયને એવી પૂરી ડિટેલ નહીં લખેલી હોય તો જ્યારે અમે તમારા પેપર ચેક કરશું ત્યારે એ ખબર નહીં પડે કે આ કયા સ્ટુડન્ટનું પેપર છે, એટલે એના માર્ક તમને પછી મળી શકશે નહીં જો નામને બધી વિગત વ્યવસ્થિત લખેલી નહીં હોય તો. એટલે સૌથી પહેલાં આપણે યાદ રાખીને નામ, ધોરણ, વિષય, તારીખ, વાર એ તમારે પૂરું લખી લેવાનું છે. હવે પેપર લખો છો, આ લખાઈ જાય પછી હવે પેપર આપણે કેમ લખશું પિન પેજની અંદર એ તમને કહી દઉં. આપણે નામની ડિટેલ્સ લખાઈ ગયા પછી હવે તમારે પેપર કેમ લખવાનું છે. હવે તમારી પાસે પેપર છે, બરાબર. પેપરની અંદર આપણે ક્વેશ્ચન, પછી જેમ લાઇન ટુ લાઇન ક્વેશ્ચન આવે, પ્રશ્ન પહેલાંનો અ, પ્રશ્ન બીજાનો અ, પ્રશ્ન પહેલાંનો, એમ જેમ લાઇન ટુ લાઇન આવતા જાય એવી જ રીતના તમારે પેપર જ્યારે તમે લખો છો પિન પેજની અંદર તો એની અંદર પણ લાઇન ટુ લાઇન જ લખવાનું છે. હું તમને ઉદાહરણ આપું છું. સૌથી પહેલાં આપણે લખ્યું પ્રશ્ન પહેલાંનો અ, બરાબર. ત્યાર પછી પેપરમાં પ્રશ્ન પહેલાંનો બ હોય તો એ બ જ લખવાનો છે, અને પ્રશ્ન પહેલાંનો બ લખાઈ જાય પછી પ્રશ્ન પહેલાંનો ક, એવી રીતના લાઇનમાં ક્રમ સરસ લખવાના છે. તમને એમ થાય કે પહેલાં આ પ્રશ્ન લખવું પછી ઓલો લખવું એમ નહીં ચાલે, જેમ પેપરની અંદર લાઇન ટુ લાઇન આવતા જાય એમ જ લખવાના છે, ફરજિયાત. હવે તમારે પહેલાં સૌથી પહેલાં સૂચના ફરજિયાત લખવાની જ રહેશે, બરાબર. સૂચના લખાઈ ગયા પછી પ્રશ્ન ફરજિયાત અને એના આન્સર પર લખવાના છે. હવે માની લો કે વિકલ્પ આવેલા છે તો વિકલ્પની અંદર 4 ઓપ્શન હોય તો તમે 4 ઓપ્શન ન લખો તો ચાલે, બરાબર. સૂચના, પ્રશ્ન અને ડાયરેક્ટ એનો આન્સર. ખાલી જગ્યાની અંદર એમ જ છે, ખાલી જગ્યા આપેલી હોય પછી તમને અહીંયા બાજુમાં કાઉન્સ આપેલા હશે કે આમાંથી બે શબ્દ હોય, બરાબર, એ બે શબ્દમાંથી એક શબ્દ સાચો હોય અને એક શબ્દ ખોટો હોય તો તમે કાઉન્સ લખશો નહીં તો પણ ચાલશે. એટલે તમારે પહેલાં સૂચના લખવાની બધાની ફરજિયાત, પછી બધાય પ્રશ્નો કમ્પલસરી લખવાના જ છે, અને ત્યાર પછી સાચો આન્સર. આ બધું લખવાનું છે સારા અક્ષરે. તમે બધું લખેલું હશે સાચું સાચું, પણ જો અક્ષર જ સારા નહીં હોય તો હું મારે કેમ વાંચવું કે તમે શું લખેલું છે. એટલા માટે સારા અક્ષરે જ બધું લખવાનું, લાઇન ટુ લાઇન લખવાનું છે. ચાલો પેપર કેમ લખવું, શેમાં લખવું એ મેં તમને કહી દીધું. ત્યાર પછી હવે આપણે એક પેપર સ્ટાઇલ છે એ હું તમને સમજાવું છું. પેપર સ્ટાઇલ છે એ આપણે વિકલ્પ, ખાલી જગ્યા, વિરોધી શબ્દ, છોડકા, રૂઢિપ્રયોગ, કાવ્ય પંક્તિ, કોણ બોલે છે, ગુજરાતી શબ્દનું હિન્દી શબ્દ કરવું, બરાબર, એક વાક્યના પ્રશ્ન જવાબ અને નિબંધ, આવી રીતના પેપર સ્ટાઇલ હશે. હવે તમને એમ થશે કે આ પેપર છે એ અસાઇનમેન્ટમાંથી જ બધું પૂછાશે એવું રાખતા નહીં, બરાબર. પાઠ્યપુસ્તક છે એમાંથી પણ પૂછાઈ શકે છે, સ્વામાંથી પણ પૂછાઈ શકે અને અસાઇનમેન્ટમાંથી પણ પૂછાઈ શકે છે, એટલે આપણે બધું પાકું કરવાનું જ છે. જો અનુકૂળતા હશે તો અસાઇનમેન્ટમાંથી પૂછાશે અથવા પાઠ્યપુસ્તકમાંથી પૂછાશે અથવા તો સ્વાપોથીમાંથી, એટલે આપણે બધું વાંચી જ લેવાનું છે. ચાલો પેપર સ્ટાઇલ, અસાઇનમેન્ટ અને પેપર કેમ લખવું એની ચર્ચા આપણે કરી લીધી. હવે આપણે અસાઇનમેન્ટની અંદર આવીએ છીએ. ચાલો પ્રશ્ન પહેલો એનો અ,
प्रश्नों के उत्तर के लिए उचित विकल्प चुनकर विकल्प का क्रम बॉक्स में लिखिए। आपणे पहला विकल्प जोईए। पहलू, तीन पहियों वाला साधन कौन सा है? त्रण पहिया वालू साधन क्यूँ हो? रिक्शा। और काउंस में अ छे बराबर, अ हिंदी में अ छे एटले एनो मीनिंग शू थाय? एच थाय ने बराबर, एटले ए रिक्शा। बीजू, नन्ना राही कोण है? नन्ना राही कोण हतुं? छोटा बालक, ड एटले कि डी छोटा बालक। त्यार पछी त्रीजू, गाँव के चित्र में कौन सा वक्त बताया गया है? क, क एटले सी सुबह, सवारनो समय। चलो त्यार पछी आपणे चोथू जोईए। चलो आपणे चोथू जोईए, शू छे प्रश्न? व्यापारी के चित्र में व्यापारी क्या लिए आ रहा है? बराबर, एनी अंदर जवाब में छे ब, ब एटले बी टोपिया। पांचमो, काले मुँह वाले बंदर को क्या कहते हैं? बराबर, जवाब जोईए आपणे क, क एटले के सी लंगूर, लंगूर कहेवाय। छठो, विदेशी पक्षी कौन सा है? विदेशी पक्षी क्यूँ हतुं? जवाब में अ, अ एटले ए कातुआ। सातमो, दोनों दोस्त स्किन पेपर की तैयारी कर रहे थे? जवाब में छे डी, ड एटले एनो डी थाय। क्या थी? हिंदी व्याकरण। आठमो, रसोई घर में कौन दूध पी रही थी? रसोड़ा घर में कौन दूध पीती थी? तो यह आंसर तो तमने खबर ज हुई, बिल्ली, क एटले सी बिल्ली। चलो त्यार पछी आपणे नवमु जोईए। श्री राम के भाई का नाम क्या था? श्री रामना भाई नु नाम शू हतुं? तो क एटले सी भरत। त्यार पछी दसमो, भरत ने राम से क्या मांगी? भरते राम पासे थी शू मांगी थी? ब, ब तो खड़ाऊ एटले के बी। चलो आपणे अहींया विकल्प समझी गया छीए। त्यार पछी आपणे अहींया प्रश्न पहेलानो ब समझीए। पाठ काव्य के आधार पर रिक्त स्थानों की पूर्ति की छे एटले खाली जगह। चलो खाली जगह की अंदर पहली खाली जगह, मोटर कार खाली जगह पर चलाई जाती है, फूल की सड़क, सड़क आवे बराबर। बीजू, चरवाहे की भेड़ बकरियों को खाली जगह ने मार डाला, बाघ के शेर तो बाघ, शू आवशे? बाघ। त्रीजू, नन्ना खाली जगह राही हूँ तो हरे हरे के मुन्ना, तो मुन्ना जावे, नन्ना मुन्ना राही हूँ। त्यार पछी चौथी, व्यापारी ने अपनी टोपी खाली जगह फेंक दी, नीचे के ऊपर तो नीचे, क्या फेंकी दीधी थी? नीचे। हवे पांचमा प्रश्न नी अंदर से ने आ प्रश्न थोड़ो खोटो लखाई गयो छे, प्रिंट थोड़ी अलग छपाई गई छे। पांचमो प्रश्न शू आवे खबर छे? चिड़ियाघर में सबसे बड़ा पक्षी खाली जगह होता है बराबर। तमे आ सुधारी लेशो, थोड़ूक हूँ बोलूँ छूँ फरीथी। पांचमी खाली जगह है नी खोटी लखेली है, जवाब साचो छे, पर जे खाली जगह है नी आम नथी लखवानी, खाली जगह आम आवे। चिड़ियाघर में सबसे बड़ा पक्षी खाली जगह होता है शुतुरमुर्ग बराबर। आ तमे जराक सुधारी लेशो पांचमी खाली जगह। त्यार पछी छठ्ठू, खाली जगह जोर से गरजा, हवे मछली गरजे कि शेर? तो शेर। सातमो, खाली जगह दोस्त हिंदी व्याकरण के पेपर की तैयारी कर रहे थे, तो दो के मालिक, तो दो बराबर, दो एटले बे। आठमो, माता पिता की आज्ञा का पालन करने राम खाली जगह में, खाली जगह में आए थे, कर्तव्य के वन? तो वन बराबर। आपणे अहींया खाली जगह आठ समझिया। चलो त्यार पछी चलो आपणे आठे आठ खाली जगह समझी गया ने दस विकल्प समझी गया छीए। त्यार पछी प्रश्न पहेलानो को, ऊंची जोड़ मिलाइए बराबर। हवे शू छे? जोड़का छे। चलो आपणे जोड़का जोईए। अहींया अ विभाग आप्यो छे, एनी बाजूमां ब विभाग आप्यो छे अने सामे लिखा छे उत्तर। हवे तमने एक बात कही दऊं कि परीक्षानी अंदर मानी लो कि जोड़का पूछाणा छे, तो जोड़का तमारे परीक्षा में केम जोड़वाना नथी बराबर। अ विभाग ब विभाग बे लखवानी जरूर नथी। हूँ कहूं ध्यानथी सांभळजो, आपणे पहेला सूचना लिखी पछी आपणे अ विभाग लखवानो। अ विभाग एटले कि प्रश्न लेखा, आपणे प्रश्न लेखा पछी ब विभाग लखवानी जरूर नथी। हवे ब विभागमां आपणने पेपरमां आपेलू होय बराबर, हवे एनो जे साचो आंसर होय ने એ જ પ્રશ્નની સામે લખી નાખવાનો, પહેલા પ્રશ્ન લખવાનો અને સામે એના સાચા આન્સર લખવાના છે, જોડકા છોડવાના નથી બરાબર। ચાલો પહેલું, તીન છ, તો તીન છ તો છત્રીસ। બીજું, દો આઠ, દો આઠ તો અઠ્ઠાવીસ, શું થાય? અઠ્ઠાવીસ। ત્રીજું,
दो एक तो 21। चौथू तीन तीन, तीन तीन तो 33। पांचमू चार नो, चार नो तो 49। ચાલો આપણે આ છોડકા જોઈ લીધા, ત્યાર પછી એના નીચે જે છોડકા છે આપેલા છે તે જોઈએ। ચાલો પહેલું 47। હવે 47ને શબ્દમાં લખેલું આપ્યું છે, અંકમાં કેમ લખાય? તો 4 7। બીજું 30, 30ને અંકમાં કેમ લખાય? 3 0। ત્રીજું 45, 45ને 4 5। ચાલો ત્યાર પછી ચોથું 9, તો 9। ત્યાર પછી પાંચમું 18, 18 એટલે 1 8। ચાલો આ આપણે છોડકા જોઈ ગયા, હવે છેલ્લું છોડકું છે તે આપણે જોઈએ। ચાલો છેલ્લું છોડકું જોઈએ, એમાં અવિભાગ મક્ખન, તો એનો આન્સર મક્ખન જ આવશે। બીજું મચ્છર, તો એનો આન્સર મચ્છર જ આવશે। પછી ત્રીજું ચીટઠી, ચીટઠી તો એનો આન્સર ચીઠડી જ નહીં આવે, અહીંયા ખોટું લખેલું છે, આન્સરમાં ચીઠડી આવશે નહીં, એનો આન્સર આવશે ગટઠર। શું આવશે? ગટઠર, અહીંયા ભૂલ છે, તમે એક સુધારી નાખશો, ત્રીજામાં આવશે ગટઠર એનો। ચાલો ચોથું દાદા, તો એનો આન્સર દાદા નહીં આવે, એનો આન્સર આવશે દાદી। ત્રીજા અને ચોથામાં જરા ક્યાં મિસ્ટેક થયેલી છે એ તમે સુધારી નાખશો, ત્રીજાનો આન્સર ગટઠર અને ચોથાનો આન્સર દાદી। ફરીથી હું રિપીટ કરી દઉં છું, પ્રશ્ન અને આન્સર ખાસ ધ્યાનથી સાંભળજો, જો ખોટું લખેલું હશે તો તમારા જ માર્ક જશે। પહેલું મક્ખન, તો આન્સર પણ મક્ખન। બીજું મચ્છર, તો આન્સર પણ મચ્છર। ત્રીજું ચીટઠી, તો એનો આન્સર આવશે ગટઠર બરાબર। ચોથું દાદા, તો દાદી। ચાલો અહીંયા આપણે આ પૂરા કર્યા, હવે પ્રશ્ન પહેલાંનો ડ, નિમ્નલિખિત શબ્દો કે વિરોધી શબ્દ લખીએ। વિરોધી શબ્દ, હવે આ વિરોધી શબ્દ છે ને બરાબર, એને બીજો શબ્દ વિલંબ શબ્દ પણ કહેવાય છે। સૂચનામાં માની લો કે એમ હોય કે નિમ્નલિખિત શબ્દો કે વિલોમ શબ્દ લખે તો પણ આ જ મિનિંગ થાય, ને વિરોધી શબ્દ હોય તો જ આ મિનિંગ થાય। ચાલો પહેલું આગે પીછે, આગે પીછે। બીજું શાંતિ અશાંતિ, શાંતિ અશાંતિ। ત્રીજું બચ્ચે બૂઢે, બચ્ચે બૂઢે। ચોથું દિન રાત, દિન રાત। પાંચમું ગલત સહી, આમાં સહીમાં હિમાં રસવાય છે ને, તો તમે અહીંયા દીર્ઘાય કરી નાખજો બરાબર, સહીમાં અહીંયા રસવાય છે તો તમે દીર્ઘાય કરી નાખજો, ગલત સહી, ગલત સહી। છઠ્ઠું ઈધર ઉધર, ઈધર ઉધર। ચાલો વિરોધી શબ્દ અહીંયા પૂરા કર્યા, હવે આપણે પ્રશ્ન પહેલાંનો ઈ જોઈએ। નિમ્નલિખિત ગુજરાતી શબ્દો કે હિન્દી શબ્દ કી છીએ? શું કરવાનું છે? ગુજરાતી શબ્દ આપણને આપેલો હશે, એનું આપણે હિન્દી શબ્દ કરવાનું છે, આ તો તમને આવડે જ ને। પહેલું સાયકલ, 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 સાયકલ। બીજું બતક, બતખ, યાદ રાખજો, બતખ લખજો। ત્રીજું કમળ, કમલ, કમળ, કમલ। ચોથું કેરી આમ, કેરી આમ। પાંચમું ચકલી ચીડિયા, ચકલી ચીડિયા। છઠ્ઠું કેળું, કેલા, કેળું, કેલા। ચાલો અહીંયા આપણે ગુજરાતી શબ્દનું હિન્દી શબ્દ આપણે અહીંયા પૂરું કર્યું છે, ખૂબ જ સહેલું છે, તમને આવડી જાય એવું જ છે। ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજાનો અ લઈએ, આપણે માતૃભાષામાં અનુવાદ કીજીએ। માતૃભાષામાં અનુવાદ કીશી એટલે કે હિન્દીમાં આપણને વાક્ય ફકરો આપેલો હોય તેનું આપણે ગુજરાતી કરવું એને માતૃભાષામાં અનુવાદ કરવું એમ કહેવાય છે। ચાલો તો આપણે માતૃભાષામાં અનુવાદ કરીએ। પહેલું ભારત મેરા દેશ હે, તો આનું ગુજરાતી કરવાનું, ભારત મારો દેશ છે। બીજું મેં દેશ કા સિપાહી હું, હું દેશનો સિપાહી છું। ત્રીજું કિસાન ખેતો મેં કામ કરતે હે, ખેડૂતો ખેતરમાં કામ કરે છે। ચાલો આપણે અહીંયા 3 સમજીએ ને, હજી પાછળના પેજ ઉપર આપણને આપેલા છે તે આપણે આગળ જોઈએ। ઓલા આપણે 3 સમજીએ ને માતૃભાષામાં અનુવાદ, ત્યાર પછી આપણને અહીંયા હજી 3 આપેલા છે તે સમજીએ। ચોથું ચિડિયાઘર મેં હાથી ઓર ઊંટકી સવારી કર સકતે હે, પ્રાણી સંગ્રહાલયમાં હાથી અને ઊંટની સવારી કરી શકાય છે। ચિડિયાઘરને શું કહેવાય છે? પ્રાણી સંગ્રહાલય।
ત્યાર પછી પાંચમું શ્રી રામ અયોધ્યા કે રાજા થે, શ્રી રામ અયોધ્યાના રાજા હતા. ત્યાર પછી છઠ્ઠું મેરી એક બિનતી હે ઉસે સ્વીકાર કરે, મારી એક વિનંતી છે તેનો સ્વીકાર કરો. ખૂબ જ ઇઝી છે માતૃભાષામાં અનુવાદ કરવું, બરાબર. હિન્દીમાં વાક્ય અથવા પેરેગ્રાફ આપેલો હોય તેનું આપણે ગુજરાતી કરવું, તેને માતૃભાષામાં અનુવાદ કર્યું તેમ કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી પ્રશ્ન બીજું આપણે જોઈએ. પ્રશ્ન બીજાનો બ, નીચે દે ગયે વાક્ય કોણ કિસ્સે કહેતા હે યહ લિખીએ, કોણ બોલે છે અને કોને કહે છે, બરાબર. આ તો આપણે પાઠમાં સમજ્યા હોય તે જ હશે. તો આપણે જોઈએ પેલું, આપને તો ગાય કો હટાને કો કહા થા, હવે આ વાક્ય કોણ બોલ્યું તો ને કોને કહે છે, તો એનો આન્સર સાંભળો. બેટા અપની માસે કહેતા હે, એનો જે છોકરો છે એ એના મમ્મીને કહે છે. બીજું ક્યાં મેં ઉસે ભગા દું, આ કોણ બોલ્યું તો ને કોને કહે છે, નોકર માલિક સે કહેતા હે, નોકર છે એ પોતાના માલિકને કહે છે. ચાલો ત્યાર પછી ત્રીજો, જનાબ કુત્તે કા બિસ્કુટ મિલેગા, એક આદમી દુકાનદાર સે કહેતા હે, એક માણસ છે એ દુકાનદારને કહે છે. ચાલો ત્યાર પછી ચોથું, ભાઈ લક્ષ્મણ જરા દેખા તો યહો અવાજ કાંસી આ રહી હે, હવે આ કોણ બોલ્યું છે ને કોને કહે છે, રામ લક્ષ્મણ સે કહેતે હે, રામ ભગવાન છે એ લક્ષ્મણને કહે છે. પાંચમો, હમે સાવધાન હો જાના ચાહીએ, લક્ષ્મણ રામ સે કહેતે હે, લક્ષ્મણ છે એ રામને કહે છે. ચાલો આપણે આગળ જોઈએ. હજી આગળ છઠ્ઠું જોઈએ આપણે, વનવાસ પૂરા કરકે હિ લોટુંગા, હવે આ કોણ બોલ્યું તું, રામ ભરત સે કહેતે હે, રામ છે એ ભરતને કહે છે હું વનવાસ પૂરું કરીને જ પછી જ આવીશ. સાતમું અને છેલ્લું, મુજે આપ અપને પાંવ કી ખડાવ દે દે, ભરત રામ સે કહેતે હે, ભરત છે એ રામ ભગવાનને કહે છે કે તમારા પગની જે ખડાવ છે એ મને આપી દો. ચાલો આ આપણે અહીંયા પૂરું કરીએ છીએ, કોણ બોલે છે કોને કહે છે. ત્યાર પછી પ્રશ્ન બીજાનો ક, મુહાવરે કે અર્થ દેખકર વાક્ય પ્રયોગ કી છીએ, એટલે કે રૂઢિ પ્રયોગ. આપણને અહીંયા એક મુહાવરો આપેલો હશે એનો અર્થ છે ને એ તો સાચો જ લખાવવો જોઈએ, એનો અર્થ છે એ સાચો જ લખાવવો જોઈએ. વાક્ય બીજું સાચું બહારનું લખેલું હોય તો ચાલે, પણ અર્થ છે એ તો એને એ જ રહેવો જોઈએ. પહેલું, આખો કા તારા, આખો કા તારાનો અર્થ શું છે, બહુત પ્યારા. નન્ના બાળક દુનિયા કી આખો કા તારા બનના ચાહતા હે, એટલે કે જુઓ આ જે મુહાવરો છે ને એનું જ વાક્ય બનવું જોઈએ. આખો કા તારા આવી ગયું કે નહીં, નન્ના બાળક દુનિયા કી આખો કા તારા બનના ચાહતા હે. બીજું, પસીના બહાના ખૂબ મહેનત કરના, પસીના બહાનાનો અર્થ શું થાય, ખૂબ જ મહેનત કરવી. હવે પસીના બહાના છે ને એ જ વાક્યની અંદર આવવું જોઈએ. નન્ના બાળક ધૂપ મેં પસીના બહાકર હરિયાળી લહેરાના ચાહતા હે, આવ્યું ને ધૂપ મેં પસીના બહાકર. હવે એમ કહે છે કે નાનો બાળક છે ધૂપ એટલે કે તડકાની અંદર પોતાનો પસીનો આમ કાઢશે અને જે હરિયાળી એટલે કે લીલી લીલી છમ પોતાની ખેતર હોય એવું ઈચ્છે છે. ચાલો ત્યાર પછી ત્રીજું, ગલે લગાના, ગલે લગાના એટલે પ્યાર સે મિલના, એનું વાક્ય છે એ ગલે લગાના જ હોવું જોઈએ. રામને ભરત કો ઉઠાકર ગલે લગાયા, એટલે એમ કે છે રામ ભગવાન છે એ ભરતને ઉપાડ એટલે કે ઉઠાવી બેઠા હોય એને આમ ઉઠાવે છે અને પછી એને ગલે લગાવે છે. ત્યાર પછી ચોથું, ગદગદ હોના, ગદગદ હોનાનો અર્થ શું થાય, આનંદિત હોના. વાક્ય આપણે જોઈએ, ભરત કા પ્યાર દેખ કર રામ ગદગદ હો જાતે હે, ભરતનો પ્રેમ જોઈ અને રામ ભગવાન તો ખૂબ જ આમ ગદગદ થઈ જાય છે. પાંચમું આપણે જોઈએ, ઉત્તેજિત હોના, ઉત્તેજિત હોના એટલે ગુસ્સા હોના. વાક્ય જોઈએ, ભરત કો બહુત લોગો કે સાથ આતે દેખકર લક્ષ્મણ ઉત્તેજિત હો ગયે, એમ કહે છે કે ભરત છે ને એ પોતાના નગરજનો સાથે આવતા જોઈ અને લક્ષ્મણ તો એકદમ ઉત્તેજિત થઈ ગયો. ચાલો આપણે જે રૂઢિપ્રયોગ હતા પાંચે પાંચ એ આપણે પૂર્ણ કર્યા છે. ત્યાર પછી પ્રશ્ન બીજાનો ડ, કાવ્ય પંક્તિ આ પૂર્ણ કી છે તે જોઈએ. પહેલી,
નન્ના મુન્ના ખાલી જગ્યા ન લુંગા કહી દમ, ખૂબ જ સરસ મજાની આ કાવ્ય પંક્તિ છે અને તમને આવડે જ છે, બરાબર ને? હું ગાઉં છું, હું એકવાર ગાઈશ અને તમને સમજાવીશ, પછી તમે પણ ગાજો. ના મુન્ના રાઈ હું દેશ કા સિપાઈ હું, બોલો મેરે સંગ જય હિન્દ જય હિન્દ જય હિન્દ. રસ્તે પે ચલુંગા ના ડર ડર કે, ચાહે મુજે જીના પડે મર મર કે, મંજિલ સે પહેલે ના લુંગા કહી દમ. ખૂબ જ સરસ મજાની કાવ્ય પંક્તિ છે. એમ કહે છે કે હું નાનો અમથી સિપાહી છું, એટલે કે મારી સાથે બોલો તમે બધાય જય હિન્દ જય હિન્દ જય હિન્દ. એટલે કે હું રસ્તા ઉપર ચાલીશ પણ ડૈરા વગર ચાલીશ, એટલે કે મારે જીવવું પડે કે મરવું પડે, એટલે કે હું પણ મારી મંજિલથી તો હું મારી મંજિલને હું પહોંચીશ જ, બરાબર. ચાલો બીજી આપણે કાવ્ય પંક્તિ જોઈએ. શાંતિ કી નગરી હે ખાલી જગ્યા દમ, બરાબર. શાંતિ કી નગરી હે મેરા એ વતન, સબકો સિખાઉંગા મેં પ્યાર કા ચલન, દુનિયા મેં ગિરને નહીં દૂંગા કહીં બમ, આગે હી આગે બઢાઉંગા કદમ, ડાયને બાય ડાયને બાય ધમ, બરાબર. આ કાવ્ય પંક્તિની અંદર એમ કહે છે કે શાંતિની નગરી છે, આ મારો જે વતન છે એ એકદમ શાંતિની નગરી જેવું છે, કે હું બધાને શીખડાવીશ પ્યાર કેમ કરાય, કેમ એકબીજા સાથે રહેવાય એનું ચલન શીખડાવી શકે, કે આ દુનિયાની અંદર ક્યારેય પણ હું બમ પડવા દઈશ નહીં અને આગળને આગળ હું પ્રગતિ કરતો રહીશ. ચાલો આપણે કાવ્ય પંક્તિ સુધી અહીંયા રાખીએ છીએ. ત્યાર પછીનો જે પ્રશ્ન છે ને, પ્રશ્ન ત્રીજો, એક એક વાક્યના પ્રશ્ન જવાબ, તે આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ચાલો હું તમને હોમવર્ક આપી દઉં છું. હોમવર્ક તમારે શું કરવાનું? હોમવર્કની અંદર તમારે પ્રશ્ન પહેલાંનો અ એટલે કે વિકલ્પ, આ દસે દસ વિકલ્પ અને પ્રશ્ન પહેલાંનો બ ખાલી જગ્યા, વિકલ્પ ખાલી જગ્યા અને પહેલાંનો ક જોડકા, ત્રણે ત્રણ જોડકા લખવાના છે અને પ્રશ્ન પહેલાંનો ડ વિરોધી શબ્દ, ગુજરાતી શબ્દનું હિન્દી શબ્દ કરવું, આટલું, બરાબર. હોમવર્કની અંદર રિપીટ કરી દઉં છું પાછું, વિકલ્પ ખાલી જગ્યા આ ત્રણે ત્રણ જોડકા વિરોધી શબ્દ ગુજરાતી શબ્દનું હિન્દી શબ્દ કરવું, એકવાર લખીને ખાસ પાકું કરવું, બરાબર. થેન્ક યુ.